જાની સર પર્સનલ એન્ડ ગ્રુપ ટ્યુશનમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરવામાં આવે છે. અહીં આ વિડીયોમાં ધોરણ 12 વિષય એકાઉન્ટ ભાગ 1 ચેપ્ટર નંબર 3 પાગડીનું મૂલ્યાંકન વિશે અહીં વિગતવાર આપણે ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 3 પાગડીનું મૂલ્યાંકન વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 પાગડીનું મૂલ્યાંકન વિશેની માહિતી તમારા સ્ક્રીન પર આવી ગઈ હશે. હવે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી ટોટલ 6 માર્કનું પૂછવામાં આવે છે, જેમાં MCQ 1 ગુણ, SQ 1 ગુણ અને 4 ગુણનો દાખલાનો સમાવેશ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ, અહીંયા ચેપ્ટરનું નામ જ પાગડીનું મૂલ્યાંકન છે. તમે પાગડી શબ્દ તો સાંભળ્યો જ હશે ધોરણ 11માં, સાંભળ્યો છે ને? હા, સાંભળ્યો જ હશે. ધોરણ 11માં એ ખાલી શબ્દ પાગડી આવતો હતો અને એની વિગત તમે, એટલે એની રકમ અને એની વિગત લખતા હતા. પાકા સર્વેમાં લખતા હતા ને? હા, લખતા હતા. ધોરણ 11માં એ ખાલી શબ્દ આવતો હતો અને અહીં ધોરણ 12માં એ શબ્દનો આખું ચેપ્ટરનો, એટલે આખા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચલો એની વિગતો આપણે જોઈએ. પહેલું, પાગડી એ ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદૃશ્ય મિલકત છે. હવે અદૃશ્ય મિલકત એટલે જેને જોઈ શકાય નહીં, જેને અડી શકાય નહીં, એટલે ટચ ના કરી શકાય. અને પ્રતિષ્ઠા મૂલ્ય તો તમને ખબર જ છે. અને નીચેની લાઈનમાં, પાગડી અદૃશ્ય છે અને વાસ્તવિક પણ છે. હવે અદૃશ્ય તો તમને ખબર, પણ વાસ્તવિક એટલે શું સાહેબ, તમે પૂછી શકો. અને મગજમાં બી થોડું કે સાહેબ વાસ્તવિક એટલે શું? વાસ્તવિક એટલે કે જે વસ્તુનું આપણે મૂલ્ય આંકી શકીએ, એટલે ખરેખર તેનું મૂલ્ય હોય તેને વાસ્તવિક કહેવામાં આવે છે. એટલે એને લઈ પણ શકાય, એટલે વેચી પણ શકાય અને ખરીદી પણ શકાય, એને વાસ્તવિક કહેવામાં આવે છે. પાગડી અદૃશ્ય પણ છે, વાસ્તવિક મિલકત પણ છે, બિનચાલુ મિલકત પણ છે અને કાયમી મિલકત પણ છે. ફરીથી બોલું છું, પાગડી અદૃશ્ય પણ છે, વાસ્તવિક મિલકત પણ છે, બિનચાલુ મિલકત પણ છે અને કાયમી મિલકત પણ છે. એની પછીની લાઈનમાં, પાગડીનો આધાર ધંધાની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, સાચામાં સાચું, જેટલો ધંધાનો નફો વધુ તેટલી જ ધંધાની પાગડી વધુ. અને જેમ ધંધાનો નફો ઓછો તેમ તેની પાગડી ઓછી. એની પછીની લાઈનમાં, પાગડી પાકા સમયમાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે, જે તમને ખબર જ છે કેમ કે તમે ધોરણ 11માં ભણી ગયા, એટલે ખબર જ હોવી જોઈએ અને ખબર જ છે. એના પછી પાગડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ, એટલે પાગડીના ગણતરીના સૂત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પાગડીના, એટલે આ ચેપ્ટરમાં જેટલા પણ સૂત્રો છે, જો તમે એ સૂત્રો કરી દીધા તો આ ચેપ્ટરના 6 માર્ક તમારા કેશ, એટલે રોકડા, જે તમારા બોર્ડની એક્ઝામમાં આવી જાય. આખું ચેપ્ટર જ સૂત્રો પર છે. જો સૂત્ર આવડી ગયા તો તમને આખું ચેપ્ટર આવડી ગયું. હવે સૂત્રો MCQBમાં પૂછાઈ જાય છે અને SQમાં પણ પૂછાઈ જાય છે, બંને રીતે ત્યાં પૂછાય જાય છે. એટલે તમારે ખાસ સૂત્રો મોઢે કરવાના રહેશે. હવે જે વિદ્યાર્થીઓને એકાઉન્ટ હાર્ડ લાગતું હોય, એ વિદ્યાર્થીઓ માટે જેને નાપાસ થવાનો ડર હોય, એ વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર સરસમાં સરળ, એટલે સારામાં સારું, સરળ એકદમ. જો એ વિદ્યાર્થી લોકોએ આ સૂત્રો મોઢે કરી દીધા
તો એમના 6 માર્ક તો પાકા. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે પહેલું સૂત્ર ની ચર્ચા કરીએ, સરેરાશ નફાની પદ્ધતિ. એમાં પહેલો સ્ટેપ, સરેરાશ નફો બરાબર કુલ નફો અપોન વર્ષોની સંખ્યા. પહેલું સ્ટેપ જુઓ, સરેરાશ નફો તમને ખબર છે, સરેરાશ નફો ધોરણ 10માં તમે ભણીને જ આવ્યા, બરાબર કુલ નફો અપોન વર્ષોની સંખ્યા. કુલ નફો બી તમને ખબર છે અને વર્ષોની સંખ્યા પણ ખબર છે. બીજું સ્ટેપ, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હવે આપણે પહેલા સ્ટેપમાં જે સરેરાશ નફો શોધ્યો હોય એ જ અહીં સરેરાશ નફો લખવાનો અને એના ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા લખી દેવાની. હવે દાખલામાં ખરીદીના વર્ષો તૈયાર જ આપવામાં આવ્યા હોય છે, જે અંકમાં અથવા શબ્દોમાં લખેલા હોય છે. શબ્દમાં લખેલા હોય તો ખાસ ધ્યાનમાં આપવાનું. ઘણી વખતે વિદ્યાર્થી મિત્રોને એવું થાય છે કે સાહેબ ખરીદીના વર્ષો આપ્યા નહોતા એટલે મેં દાખલો ખાલી સરેરાશ નફા સુધી ગણીને આવ્યો, પણ હકીકતમાં શબ્દો અંકની જગ્યાએ શબ્દોમાં આપેલા હોય છે. તેથી શબ્દોમાં પણ ખાસ ધ્યાન દોરવાનું અને જોવાનું. એના પછી બીજી પદ્ધતિ. હવે બીજી પદ્ધતિમાં ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ભારિત સરેરાશ નફાની પદ્ધતિ એમાં પહેલું સ્ટેપ, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો અપોન કુલ ભાર. અહીં આ પદ્ધતિમાં કોષ્ટક બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? કોષ્ટક, જે આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે તમને વિગતવાર એની હું ચર્ચા કરવામાં એટલે ચર્ચા કરીશ. એના પછી બીજું સ્ટેપ, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. જો બીજા સ્ટેપમાં ભારિત સરેરાશ નફો એટલે પહેલા સ્ટેપમાં જે પણ આપણે રકમ શોધેલી હોય તે રકમ અહીં લખવામાં આવે છે અને ખરીદીના વર્ષોની સંખ્યા દાખલામાં તૈયાર જ આપવામાં આવે છે, જેથી તેમને તમારે લખવાની જોઈએ છે. ફરીથી સૂચના, ખરીદીના વર્ષોની સંખ્યા અંકમાં પણ આપવામાં આવે છે અને શબ્દોમાં પણ આપવામાં આવે છે. શબ્દોમાં આપવામાં આવ્યું હોય ત્યારે દાખલામાં ખાસ જોવાનું કે શબ્દોમાં આપેલું હોય તો આપણે ખાસ ધ્યાનમાં રહેવાનું અને દાખલામાં જ્યાં ખરીદીના વર્ષોનો ઉલ્લેખ થતો હોય ત્યાં લખી દેવાનું અને દાખલો ગણી દેવાનો. વિદ્યાર્થી મિત્રો, ખાસ અત્યારે આ વિડીયોમાં આટલું જ હું તમને એટલે આટલું જ અહીં તમને ચર્ચા કરીશું. પછી આગળના વિડીયોમાં તમને પહેલી પદ્ધતિ અને બીજી પદ્ધતિના દાખલા આપણે ગણીશું. જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીની જે માહિતીમાં તમને કોઈ તકલીફ પડી હોય, કોઈ વિગત ન સમજાઈ હોય તો મને સંપર્ક સાધી શકો કે સાહેબ મને આ ટોપિકમાં આ વર્ષમાં ન ખબર પડી, કે આ શબ્દમાં ન ખબર પડી, કે આ સૂત્રમાં ન ખબર પડી, કે આ શું કહેવા માગે છે, તો તમે મને કહી શકો છો, જેથી હું એનો અલગ વિડીયો બનાવીશ અને તમને એની ચર્ચા કરીશ અને તમને સચોટ માહિતી આપીશ. વિદ્યાર્થીઓ મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો, તમે મને શાંતિથી સાંભળો, જેથી તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમને જે પણ એકાઉન્ટને લગતા પ્રશ્નો હોય આ ચેપ્ટરને લગતા, તો તમે મને બિનદાસ જણાવશો, જેથી હું તમારું સચોટ માર્ગદર્શન કરી શકું. થેન્ક યુ સો મચ.